भरूच सिविल हॉस्पिटल में आरटीपीसीआर टेस्टिंग लैब की सुविधा प्रारंभ थता कोरोना ना रिपोर्ट तेज दिवसे मळी शकशे, तेथी दर्दीओना समय ने रूपियानो पण बचाव थशे। भरूच जिल्लामां कोरोना संक्रमणना दर्दीओमां धरखम वधारो नोंधाई रह्यो छे, त्यारे दर्दीओना कोरोना रिपोर्ट माटे खानगी लैबोथी मांडी भरूच सिविल हॉस्पिटलमां सवारथी ज रिपोर्ट मेळववा अने टेस्टिंग माटेनी लांबी लाइनो जोवा मळी रही छे। दर्दीओना वधु पड़ता धसाराना कारणे सिविलमां कोविड टेस्ट माटे पड़ापड़ी थता सेंटर पर सोशल डिस्टन्सनो अभाव जोवा मळ्यो हतो। भरूच जिल्लाना दर्दीओनी खानगी लैबोनी बहार लागेली कतारो दिन प्रतिदिन वधती संख्या अने दर्दीओने पड़ती मुश्केलीओने ध्याने राखी वहीवटी तंत्र अने सिविल संचालकोना प्रयासथी राज्य सरकार पासे आरटीपीसीआर लैबनी मांगणीने सफळता मळता भरूच जनरल हॉस्पिटलमां आवेला ट्रोमा सेंटरनी पाछळना भागे जूना पीपी यूनिट खाते कोविड 19 लैब कार्यरत करवामां आवी छे, જેથી ભરૂચ જિલ્લાના કોરોના દર્દીઓના ટેસ્ટ માટે હવે સમયનો અને રૂપિયાનો બચાવ થશે। આ આરટીપીસીઆર લેબ શરૂ થતાં હવે દર્દીઓના કોરોના ટેસ્ટનો ગણતરીના કલાકમાં જ રિપોર્ટ મળી જતા સંક્રમિત દર્દીને વહેલી તકે સારવારમાં પણ સરળતા પડશે। આરટીપીસીઆર લેબમાં તાલુકા લેવલે પણ આવનાર સેમ્પલ બપોરે એક પહેલાં મોકલાશે તો રિઝલ્ટ એના એ જ દિવસે મળી શકશે, અને જો બપોરે એક વાગ્યા બાદ સેમ્પલ મળશે તો રિઝલ્ટ બીજા દિવસે મળશે। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની અંદર કોરોના સંક્રમણ દર્દીઓમાં વધારો નોંધાતા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ અને મિની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આપણે પણ વહીવટીતંત્રના પ્રયાસમાં સહભાગી બની જિલ્લાને કોરોના મુક્ત બનાવવા એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવીએ તે જરૂરી બન્યું છે। સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે આરટીપીસીઆરનું લેબ તારીખ 24 એપ્રિલથી ચાલુ થઈ ગયેલી છે, અને એની પાછળ જિલ્લા વહીવટીતંત્ર ગાંધીનગરથી સંપૂર્ણ સપોર્ટ અને અહીં સિવિલના સઘન પ્રયાસથી લેબ ચાલુ કરવામાં અમે સફળતા મેળવી છે, એ ભરૂચ જાહેર જનતા માટે સારું છે। બીજું, અમારે ત્યાં ઓક્સિજનની જે વાત કરીએ એના માટે પાઇપલાઇન આરએપીએલવાળાએ કરી છે, અને દર્દીઓને ઓક્સિજન પર મૂકવામાં આવે અથવા વેન્ટિલેટર પર મૂકવામાં આવે તો એમને ઓક્સિજનનું પૂરતા પ્રમાણમાં દબાણ મળી રહે એના માટે અમારે ઘણ પ્રયાસ છે, અને એનું રેક્ટિફાઈ થઈ રહેલું છે। જાણીએ છીએ કે ઘણા દર્દીઓ હોય અને પાઇપલાઇન ઓક્સિજન બધે વહેંચાતો હોય તો થોડું દબાણ ઘટવાની શક્યતા રહે છે, એ આ જ હોસ્પિટલમાં પ્રોબ્લેમ નથી પણ અન્ય ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં આના પ્રોબ્લેમ અત્યારે અમે ફેસિંગ કરી રહેલા છીએ। દર્દીઓનું સુવિધા એટલા માટે કે જે પહેલાં શરૂઆતમાં સેમ્પલ લેવાતું હતું આરટીપીસીઆરનું સેમ્પલ તે સુરત મોકલવામાં આવતું હતું, અને એનું રિઝલ્ટ આવતા 24 થી 48 કલાક થઈ જતા હતા, જે એમને અત્યારે તે જ દિવસે એમનું રિઝલ્ટ મળી શકે એવી ઉપયોગી નીવડશે। હું અહીં રેપિડ ટેસ્ટ માટે આવ્યો હતો, સવારે 8 વાગે આવ્યો હતો, મને એ જાણ થયેલી કે 9 થી 11 આપણે રેપિડ ટેસ્ટ થાય છે આરટીપીસીઆરને રેપિડ ટેસ્ટ, તો અમે આ ખબર છે કે લાઈન લાગશે એટલે સવારે 8 વાગ્યાના માઇને ઊભા થઈ ગાડી, હવે સિક્યોરિટીવાળા અમે ટોકન આવતા હતા, અમે લોકોને અમે ટોકન લઈને ઊભા હતા, અમારો નંબર આવ્યો, અમે અંદર ગયા, હવે 9 વાગ્યાના અમે લોકો બધા વેઇટ કરીએ છીએ પણ કોઈ ડૉક્ટર હાજર નહોતા, 10:30 થઈ ગયા ત્યાં સુધી કોઈ ડૉક્ટર આવ્યું નહોતું, હવે એ લોકો એવું સિક્યોરિટી ઓફિસર એવું જાણ કરે છે કે ડૉક્ટર રાઉન્ડમાં છે, અને મેં કહું સાહેબ બીજા કોઈ ડૉક્ટર નથી, એટલે કે બીજા કોઈ ડૉક્ટરની બધા રજા પર છે, હવે સાહેબ આટલી મોટી સિવિલની અંદર ખાલી એક જ ડૉક્ટર કામગીરી કરે છે, બીજા બધા ક્યાં રજા પર છે, આવું કેમ, અમે લોકોનો સર અમારો કંઈ સમય કંઈ એ છે, હવે મારું અમે લોકો અત્યારે 8 વાગ્યાના ઊભા છે, અત્યારે અમને ટોકન મળીને એમ લોકોએ આવ્યા છે તો હજુ અમારે સડક ગયા છે, હજુ અમારો કોઈ ટેસ્ટ થયો નથી।